માર આવી જાય. સમજણ પડી ગઈ? તો જીરો જીરો માં કોઈ મતવાનું રે નહીં. ચેપ્ટર નંબર 9 ની જો આપણે વાત કરીએ તો ચેપ્ટર નંબર 9 શું નામ રહેગા? શુભ વિભાગ અને સવર્ગ સંયોજનો કહેવાય અથવા તો સંકીર્ણ સંયોજનો કહેવાય. પણ મોટા ભાગે જે સંકીર્ણ હોય ને એને ક્ષાર તરીકે ઓળખાવે. શેના તરીકે ઓળખાવે? ક્ષાર તરીકે. ચાલો તો હવે ભેગું ભેગું લખવાનું. ચાલો જો સવર્ગ સંયોજનો જે છે એની જો આપણે વાત કરીએ તો આમાં આપણે ક્ષારના પ્રકાર શીખવાના છે. શું શીખવાનો છે? ક્ષારના પ્રકાર. ચેપ્ટર ચાલુ થશે પૂરું થશે ખબર નહીં પડે એટલું સહેલું ચેપ્ટર છે, એકદમ ઈઝી. કોઈ પણ મુદ્દો એવો નથી આવતો કે કોઈ સાદામાં સાદા વ્યક્તિને પણ ન સમજાય. ખાલી ધ્યાન આપશો ને એટલે આવડવા જ મળશે. આખી આખું ચેપ્ટર આવું છે. પણ છતાંય તમારે નો જ શીખવું હોય તમે ધારી જ લો કે ના ભાઈ કંઈક તો ગમે એમ કરાવ, મારે શીખવું જ નથી. બરાબર છે, તો વસ્તુ અલગ છે. બાકી તમને થોડું ઘણું હશે કે નહીં શીખવા માટેનો તો વાંધો આવશે નહીં, તો આવડી જ જશે. એટલે હવે બોર્ડ ઉપર ધ્યાન આપો. આપણે ક્ષારનું વર્ગીકરણ કરીએ. શું કરીએ વિભાવન? ક્ષારનું વર્ગીકરણ. તમે ક્ષાર નામ તો સાંભળેલું છે ને? કેટલા પ્રકારના ક્ષાર હોય? કેટલા પ્રકારના? ત્રણ પ્રકાર. ત્રણ પ્રકાર. સામાન્ય. કયા ત્રણ? સામાન્ય, ડબલ. જો એક આવશે સાદા ક્ષાર, જેને અંગ્રેજીમાં છોકરાઓ શું કહેવાય? સિમ્પલ સોલ્ટ. બીજા જે છે ને શું કહેવાય? ત્રિક્ષાર કહેવાય. શું કહેવાય? ત્રિક્ષાર. અંગ્રેજીમાં શું કહેશું આપણે એને? ડબલ સોલ્ટ. બરાબર છે. અને ત્રીજું જે છે ને શું કહેવાય? સંકીર્ણ ક્ષાર. શું કહેવાય એને? સંકીર્ણ ક્ષાર. બરાબર છે. કોમ્પ્લેક્સ સોલ્ટ કહેવાય. શું કહેવાય? કોમ્પ્લેક્સ. ચાલો ત્રણ પ્રકારના ક્ષાર આપણે શીખવાના હોય. એમાંથી પહેલું શીખીએ સાદા ક્ષાર. ભાઈ સાદા ક્ષાર એટલે શું થાય? તો કે આપણે એસિડ અને બેઝની પ્રક્રિયા કરાવીએ ને એટલે શું બને? તો જ્યારે એસિડ અને બેઝ ભેગા થઈને તટસ્થીકરણ આપે ને ત્યારે ક્ષાર વત્તા પાણી બને. ત્યારે શું બને? ક્ષાર વત્તા પાણી બને. તો એનો મતલબ એવો થઈ ગયો કે એસિડ અને બેઝની પ્રક્રિયા કરવામાં આવે ડોક્ટર સાહેબ તો ત્યારે જે બને છે એને શું કહેશું આપણે? તો કે એને કહેવાનું છે ક્ષાર વત્તા પાણી. તો એ સિમ્પલમાં સિમ્પલ ક્ષાર બન્યો કહેવાય. સાદામાં સાદો જે ક્ષાર હોય એ આ થયો. તો હવે આપણે આવી પ્રક્રિયા લખવી હોય તો કઈ થશે? તો કે ભાઈ આપણે HCl ની પ્રક્રિયા NaOH સાથે કરીએ તો છોકરાઓ શું મળવાનું છે આપણને? NaCl વત્તા H2O બને. તો આમાં ક્ષાર કોણ થયો? NaCl. ચાલો બીજા નંબરની વાત કરીએ. આપણે બે અણુ KOH જે છે એની પ્રક્રિયા H2SO4 સાથે કરીએ. ચાલો તો આ એસિડ થઈ ગયો, આ બેઝ થઈ ગયો, શું રિપજ બનશે? K2SO4 અને પાણી બનશે. તો હવે અહીંયા જે આપણને મળ્યો K2SO4 એ કેવો થઈ ગયો? સાદામાં સાદો ક્ષાર થઈ ગયો. બરાબર, કેવો થઈ ગયો? સાદામાં સાદો ક્ષાર થઈ ગયો. હવે આપણે એના કરતા ફરીથી આગળ વધીએ. બરાબર છે. આપણે જે છે એ એલ્યુમિનિયમ હાઇડ્રોક્સાઇડ ની વાત કરીએ. AlOH twice અને એની પ્રક્રિયા કોની સાથે કરાવીએ? H2SO4 સાથે. શું બનશે છોકરાઓ આમાંથી? Al2SO4 twice અને વત્તા શું બની જાય? પાણી બની જાય. ચાલો અહીંયા આપણે લઈ લઈએ બે. બરોબર છે, કે સંતુલન કરવું છે કાલશે એની કોઈ જરૂર નથી હોતી પણ તોય કરી નાખીએ. બરોબર, કુલ હાઇડ્રોજન જે છે એ કેટલા થઈ ગયા? અહીંયા 6 અને 6 12 અહીંયા શું આવી જાય? 6H2O. હવે સાંભળેજો, ઓક્સિજન જે છે એ કેટલા થઈ ગયા? 4 ભરીને 12 ભાગને 6 ઘડા. બરાબર થઈ જશે. ઓકે, તો અહીંયા આપણી પાસે જે બન્યું આ પણ શું બન્યું? ક્ષાર. તો આ બંને ક્ષારને સામાન્ય ક્ષાર કહેશું. કેવા કહેશો? સામાન્ય, સિમ્પલ સોલ્ટ. હવે કેવું થયું છોકરાઓ સાંભળો, આ જે સાદા ક્ષાર હોય ને
પોતાના આયનોના ગુણધર્મો જાળવી રાખશે. અહીંયા આપણે દરેકની વાત કરીએ તો શું કહેશો? તો પેલો આયનો પોતાના મૂળભૂત ગુણધર્મો જે છે ને ગુણધર્મો ઈ જાળવી રાખે છે. છોકરા શું કરે છે? ઈ જાળવી રાખે, એમાં ફેરફાર ન થાય. એના મૂળભૂત ગુણધર્મો એવા ને એવા રહે, ઈ કોઈથી બદલાવાના નથી. ઉદાહરણ તરીકે તમે ધનાયન અને ઋણાયન ની કસોટી કરવા જશો ને, પ્રેક્ટિકલ કરવા તમને લઈ જશે, બરોબર છે? ત્યારે તમે આવું જોવા કે આમાં એલ્યુમિનિયમ જે પ્રક્રિયા આપતો હોય ને, ઈ જ પ્રક્રિયા અહીંયા આપે. એલ્યુમિનિયમ હોય ને એલ્યુમિનિયમ, એને બેઝમાં નાખવાનું. છોકરા શેમાં નાખવાનું? બેઝમાં. બેઝમાં નાખો ને એટલે એની પ્રક્રિયા થઈ જાય જિલેટિનિયસ અવક્ષેપણ. કેવા બને? જિલેટિનિયસ. જિલેટિનિયસ એટલે ખબર છે, ગુંદર જેવા. એમાં કહેવાય ગુંદર જેવા, એને શું કહેવાય? સેડા જેવા. આ એલ્યુમિનિયમ સેડા જેવા અવક્ષેપ આપશે, બરોબર છે? એવું જોવાનું. દ્વિક્ષાર એટલે શું ખબર છે? કઈ નહીં, તપેલીમાં પાણી લેવાનું વિમાન. આ તપેલી, તપેલી નાખી દો પાણી જેટલું જોઈએ એટલું. પાણી નાખી દેવાનું એટલે પાણીમાં શું થશે? બે ઓગળી જશે. ક્ષાર તો હંમેશા વોટર સોલ્યુબલ જ હોવાના. ક્ષાર જે હોય ને રહી જાય, એ પાણીમાં ઓગળી જાય. દાંત કાઢી મૂકી જાય, જે ઓગળી જાય દાંત કાઢી જાય. મીઠું પાણી નાખો ઓગળી ગયો, આપણે ઓગળે તો મીઠું તો આપણે બોલી છે, હું તો એક ક્ષાર થયો ને. તો કોઈ પણ ક્ષાર હોય કે નહીં, પાણીમાં ઓગળી જશે. હવે પાણીમાં જ્યારે સાવ ઓગળી જાય કે નહીં, એટલે પોટેશિયમ એલ્યુમિનિયમ સલ્ફેટ જે છે બંનેને પાણીમાં ઉગાડી નાખવાના. હવે એનું બાષ્પીભવન કરવાનું. શું કરવાનું? બાષ્પીભવન. એટલે વધારાનું પાણી કેવું થાય? ઉડી જાય. અને આમાં જે ઓગળેલા ઘટકો હતા કે નહીં, એનો જે છે દ્વિક્ષાર બની જશે. શું બની જશે? દ્વિક્ષાર, પાછા ક્રિસ્ટલ થઈ જાય. તો હવે આમને જ્યારે તમે ભેગા કરશો ને, ત્યારે આવું બની જશે K2SO4 into Al2SO4 twice into 24H2O. એટલે શું કહેવાય? અને આ 24H2O છે એને સ્ફટિક જળ કહેવાય. છોકરા શું કહેવાય? એને સ્ફટિક જળ તરીકે ઓળખાવી શકાય. પણ આખો જે બનાવ્યું છોકરાઓ આખો, એને પોટાસ એલમ કહેવાય. શું કહેવાય? પોટાસ એલમ. એને ફટકડી તરીકે ઓળખવામાં આવે છે. તરીકે ફટકડી. દાઢી કરવા જાવ ને, પછી દાઢી માં અસ્ત્ર વાગી જાય ને, લોહી ભાઈ નીકળું હોય ને, ત્યાં ફટકડી ઘસે. ફટકડી ઘસે એટલે શું થાય? એ લોહી ને જામી દે. કેમ કે એમાં પોટેશિયમ આવેલો હોય ને, પોટેશિયમ નો ગુણધર્મ કેવો છે? રુધિર ને જમાવી દેવાનો ગુણધર્મ છે, બરોબર. આપણા શરીરમાં જે છે એ પોટેશિયમ ની ખામી થાય, અને જો તમને ક્યાંય જીરા બીરા પડે ને, પછી લોહી બંધ જ ન થાય. અત્યંત આનું લોહી બંધ જ નથી થતું. એટલે ક્યાંય વાયકું વાયકું હોય, લોહી નીકળતું હોય ને, તો કાં એના ઉપર ચાની ભૂકી દાબી દે, ક્યાં હળદર દાબી દે. શું દાબી દે? ચાની ભૂકી અથવા હળદર. એ બંનેમાં થોડા ઘણા પ્રમાણમાં શું આવેલું હોય? રુધિરને જમાવી દેવના ઘટકો આવેલા હોય, બરોબર. એટલે આવી ખબર ને બરાબર? એ સોલાણો પણ સોલાણો સમાન ગુણધર્મો આવેલા છે. આ બે ઘટકો ને ભેગા કર્યા ને એટલે એનું નામ શું રાખ્યું આપણે? ડબલ ક્ષાર. એટલે નામ શું રાખવાનું? ડબલ ક્ષાર નામ રાખેલું છે. તો આ એક ડબલ ક્ષાર નું ઉદાહરણ થયું. હવે આની બદલે આપણે સોડિયમ મૂકી દઈએ, Na2SO4 into Al2SO4 twice into 24H2O. તો આ પોટાશિયમ ની બદલે નું નામ શું થઈ જાય?
કહેવાય શું કહેવાય સોડા એલમ પછી એક આવશે ફેરસ એમોનિયમ સલ્ફેટ બરાબર છે એક શું આવશે એટલે એમોનિયમ સલ્ફેટ ઇન્ટુ FeSO4 ઇન્ટુ 6H2O બરાબર આને કહેવાય ફેરસ એમોનિયમ સલ્ફેટ શું બોલે છોકરા ફેરસ એમોનિયમ સલ્ફેટ અને મોહરનો ક્ષાર કહેવાય શું કહેવાય મોહર ક્ષાર તરીકે ઓળખાવવામાં આવે આવો હજુ એક જે છે ઈ આપણને જે છે ઈ કારને લાઈટ જોવા પડશે શેના તરીકે જોવા પડશે કારને લાઈટ તરીકે જોવા મળશે બરાબર કેલ્શિયમ અને મેગ્નેશિયમ ક્લોરાઇડ જે છે ને એનું મિશ્રણ મૂળ આ બધામાં શું થયું ખબર છે ભાઈબંધ બબ્બે બબ્બે જે છે શું આવેલા હોય ક્ષારના મિશ્રણ આવેલા હશે આ બધે બધામાં છોકરા શું આવેલા હશે બબ્બે બબ્બે ક્ષારના મિશ્રણ આવેલા હોય એટલે ડબલ ક્ષાર કહેવાય આ ડબલ ક્ષારમાં પણ શું થાય છે જો લખશું આપણે કે આયનો પોતાના ગુણધર્મો જાળવી રાખે છે તો સિમ્પલ ક્ષાર હોય કે ડબલ ક્ષાર હોય આયનના ગુણધર્મો જળવાયેલા રહે જે કોઈથી સંકીર્ણ ક્ષારમાં જળવાયેલા રહેશે નહીં એટલે સંકીર્ણ ક્ષાર હવે આપણે થોડું ડિટેલમાં શીખીએ પણ આ બંને પ્રશ્નમાં શું સમજાયું સિમ્પલ અને ડબલ તો સિમ્પલ ક્ષાર અને ડબલ ક્ષાર આવી રીતના ખાલી બને છે જેની ખાસિયત શું છે આયનો ગુણધર્મ જાળવી રાખે છે આટલું લખી લ્યો પછી આગળ વધી બરાબર ચાલો ઓકે તો હવે સંકીર્ણ ક્ષાર થોડીક વાર પછી સમજાવું છું એટલે આટલું લખી દો બસ આવું જ આવશે મતલબ હા પેલું પેલું બસ એક રૂટીનમાં થોડું ધ્યાન રાખજો એટલે આવડતું જાય આટલો ઘણી કરું તો રાખજો ચલો ઓકે તો હવે આપણે વાત કરવાની છે સંકીર્ણ ક્ષાર વિશે જો સંકીર્ણ ક્ષારની જો વાત કરીએ તો એનો મતલબ શું થશે તો કે અહીંયા આપણે જે છે એ બે ઘટકો લેવાના છે એક લેવાનો છે ધાતુ આયન અને એક લેવાનો છે લિગેન્ડ્સ અહીંયા જે આપણી પાસે આવેલો છે આને નામ અપાય ધાતુ આયન અને આને કહેવાનું છે લિગેન્ડ્સ જો ધાતુ આયનનું કામ કેવું છે તો કે ભાઈ ધાતુ આયનનું કામ છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારવાનું શું કામ છે તો કે આ છે ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારનાર ઈ લેશે અને આ વિભેદ શું કરવાનો છે તો કે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરે છે આ વિભેદ જે છે શું કરે છે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરવા વાળો છે તો હવે જે ઇલેક્ટ્રોન યુગ્મનો દાન કરતો હોય એની જો વાત કરીએ તો આને કહેવામાં આવશે લુઇસ એસિડ અને આ ભેગો જે છે એને કહેવાય લુઇસ બેઇસ તો હવે ઇલેક્ટ્રોનનું દાન કોણ કરે છે લિગેન્ડ્સ તો જ્યાંથી દાન કરે ને ત્યાંથી તીર છોડવાનો શું કરવાનો જ્યાંથી દાન કરે ને ત્યાંથી તીર છોડવાનો એટલે આ જે તીર વાળો બંધ બન્યો ને એ તીર વાળા બંધને શું કહેવાય સવર્ગ સહસંયોજક બંધ એ જે તીર છોડ્યું ને તીર છોડનારને શું કહેવાય સવર્ગ સહસંયોજક બંધ તો આમાં આપણે છે ને એસિડ અને બેઝની થોડીક સંકલ્પના શીખવાની હોય તો એસિડ અને બેઝની સંકલ્પના કેટલી છે તો કે ચાર છે ચાર જુદા જુદા વૈજ્ઞાનિકોએ આપણને આવી એસિડ અને બેઝ જે છે એની સંકલ્પના સમજાવી છે બરાબર છે એ માહિતીનો પ્રશ્ન છે આ વધારાની માહિતી છે તમે છેલ્લા પેજ ઉપર લખો તો પણ ચાલશે ચાર ઘટકો કયા કયા તો કે પેલું આવશે રોબર્ટ બોયલ કયું આવશે વિદ્વાન રોબર્ટ બોયલ આવશે તો રોબર્ટ બોયલ જે છે ને એને એસિડ માટે શું કીધું હતું ખ્યાલ હોય તો મનમાં વિચારો ત્યાં સુધી નામ લખ નાખો પછી આવશે આહેરનિયસ પછી આવશે લોરી બ્રોન્સ્ટેડ અને પછી આવશે લોઈસ બરાબર તો હવે જો આ જે રોબર્ટ બોયલ જે છે ને રોબર્ટ બોયલ એની જો વાત કરીએ ને એની વાત તો એને શું કીધું કે એસી
ની વાત કરીએ તો આમને શું કીધું તો બેઝ જે હોય ને બેઝ એ સ્વાદે કેવા હોય તુરા હોય એસી બેઝ ની સંકલ્પનાની જો આપણે વાત કરીએ તો એની સંકલ્પના આપણે શું સમજાવશું કે સ્વાદે કેવા હોય તુરા બરાબર છે કીધું લિટમસ ઉપર આને અસર થાય એ પણ જોવાનું છે શું જોવાનું છે લિટમસ ઉપર અસર કેવી થાય છે તો કે એસિડ હોય એસિડ એવું છે થોડી મર્યાદા પ્રોટોન દાતા કેવાય કેવા પ્રોટોન દાતા આ વિધુત જે છે શું કરશે અને આ વિભવ શું કરશે તો કે પ્રોટોન જે છે પ્રોટોન એનો સ્વીકાર કરશે એસિડ અને બેઝ ની સંકલ્પનામાં કેટલી વસ્તુ થઈ કે એક પ્રોટોન નું દાન કરે એક પ્રોટોન નો સ્વીકાર એટલે એમોનિયા જે છે સુકામ બેઝ છે ને આની આધારે સમજાવી શકાય અને છેલ્લો લુઈસે શું કીધું તો કે એસિડ હોય ને એસિડ ઈ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે તો વિભવન ઇલેક્ટ્રોન યુગ્મ સ્વીકારે અને આ શું કરશે ઇલેક્ટ્રોન યુગ્મ નું દાન કરે છે Gracias.